गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम टू माय यूट्यूब चैनल। बाळको बिन व्यापारी संस्थानी सरस मजानी वात करीए छीए, जेमां आपणे टूंका दाखलानी सूप शुरुआत करेली छे। अगाउना वीडियो लेक्चरमां आपणे प्रश्न नंबर 8 एना पहेला बे प्रश्नोनी चर्चा पूर्ण करी हती। हवे पाना नंबर 286 त्रीजो टूंको दाखलो जुओ। नीचेनी विगतो 31/3/15 ना रोज पूरा थता वर्षना उपज खर्च खाता में दर्शाओ। हवे बाळको 31/3/15 ना रोज पूरा थता वर्षनुं उपज खर्च खातु अंशतः नानकड़ो दाखलो छे, 2-4 विगत ज एमां लेवानी छे, एटले खातु संपूर्ण नथी। तमने आवक जावक खातु आपेलुं छे, जेमां उधार जमा, उधार बाजु आवक एमां लवाजम छे, जमा बाजु जावक, करवेरा वीमो, पगार अने स्टेशनरी खर्च, आ त्रणे त्रण बाळको महसूली खर्च छे। महसूली खर्च अहींया लखाशे। हवे लवाजम ए महसूली आवक छे लखाय, पण चालू वर्षनुं लवाजम ज लखाशे। बाळको खास समजजो, लवाजम 13-14, 14-15, 15-16 आपणुं वर्ष 31/3/15 पूरुं थाय छे, एटले शरू थाय 1/4/14, तो आपणुं चालू वर्ष 2014-15 मात्र एनुं लवाजम लखाशे। हवे नीचे कोई लवाजमनो हवालो नथी, એટલે ડાયરેક્ટ આઉટર કોલમ 75,000। ચાલો હવે ઉધાર બાજુ ખર્ચ, ચાલો કરવેરા વીમો। બાળકો નીચે બે હવાલા છે, પણ કરવેરા વીમાનો હવાલો નથી, 6,500। હવે આવે છે પગાર, ચાલો પગાર ઇનર કોલમ 32,800। નીચે હવાલા નંબર 1, પગાર ચૂકવવાનો બાકી 13-14 એટલે ગત વર્ષ, 14-15 એટલે ચાલુ વર્ષ। આપણે અગાઉના દાખલામાં વાત કરી હતી કે હવાલા પછી આવકના હોય કે ખર્ચના, ગયા વર્ષની રકમ હોય તો ગયા વર્ષે જે અસર આપી હોય એનાથી વિરુદ્ધ અસર, એટલે 13-14 ચૂકવવાનો બાકી ગયા વર્ષે પ્લસ, ચાલુ વર્ષે માઇનસ। માઇનસ ગત વર્ષનો ચૂકવવાનો બાકી 3,000। ચાલો ઇનર કોલમ 29,800, 14-15ના 6,300 એ ચાલુ વર્ષના છે, નિયમ મુજબ પ્લસ થશે, વત્તા ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી એ છે 6,300। ચાલો હવે આઉટર કોલમ, છત્રીસ હજાર એકસો। હવે સ્ટેશનરી ખર્ચમાં બાળકો નીચે શરૂઆતનો સ્ટોક અને આખર સ્ટોક આપેલો છે, તો અહીંયા આપણે હેડિંગ લખીશું સ્ટેશનરીનો વપરાશ। બિન વેપારી સંસ્થાએ વર્ષ દરમિયાન કેટલી સ્ટેશનરીનો વપરાશ કરેલો છે તે એ કઈ રીતે મળે એનું ફોર્મેટ છે। પહેલાં લખાય સ્ટેશનરી શરૂ સ્ટોક, નીચે હવાલામાં શરૂઆતમાં, વર્ષની શરૂઆતમાં સંસ્થા પાસે 670ની સ્ટેશનરી હતી। હવે ઉપર જાવક બાજુ ખર્ચ 2,500, આપણે સ્ટેશનરીનો ખર્ચ કરીએ એટલે સ્ટેશનરીની વસ્તુઓ આવે, એટલે વત્તા સ્ટેશનરી ખર્ચ કૌંસમાં ખરીદી। ચાલો કેટલી ખરીદી થઈ, તો 2,500ની, તો હવે 3,170 આ કુલ વસ્તુ સ્ટેશનરીની। હવે આખર સ્ટોક 250 એ માઇનસ થાય, માઇનસ સ્ટેશનરી આખર સ્ટોક, વર્ષના અંતે 250ની સ્ટેશનરી વધે છે એ માઇનસ કરીશું, તો આઉટર કોલમ 2,920, વર્ષ દરમિયાન સ્ટેશનરીનો વપરાશ 2,920। વપરાશ કઈ રીતે મળે, શરૂ સ્ટોક વત્તા સ્ટેશનરી ખર્ચ એટલે ખરીદી, માઇનસ સ્ટેશનરીનો આખર સ્ટોક,
એટલે બાળકો આ ટૂંકા દાખલાઓ ત્રણ માર્કમાં પૂછી શકાય એવા મહત્વના દાખલા છે અને એ સિવાય પણ મોટા દાખલામાં આ બધી વિગતો ખૂબ જ ઉપયોગી થશે એટલે કાળજીપૂર્વક આખો વિડીયો જોઈ અને દાખલો ગણી લેજો આપણે નેક્સ્ટ લેક્ચરમાં હવે બીજા દાખલા તરફ આગળ વધીશું ગુડ બાય આવજો